નેમી ભક્તો, સત્કૈવલ સાહેબ કેમ છો? પરમ પૂજ્ય ગુરુજીના સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં ગુરુગાદી દ્વારા અનુયાયી માત્રના કલ્યાણ માટેની અનેક સુંદર યોજનાઓ બનાવવામાં આવી છે. આ કલ્યાણકારી યોજનાઓ પૈકીની એક મહત્વપૂર્ણ યોજના કૈવલ મંત્ર લેખન અનુષ્ઠાન વિશે આજે આપણે વાત કરીશું. મિત્રો, આપ સહુ જાણો છો ને કે પ્રગટ મંત્રનો મહિમા સ્વયં દિવ્ય પરમગુરુએ ગાયો છે. અષ્ટ પહોર મન રટન રટો જપ કૈવલ કૈવલ કહીએ હો, બિનુ પ્રહેતન બિનુ પ્રયાસ બિના નર મોક્ષ પરમ પદ પૈયે હો. મહોત્સવના ઉપલક્ષમાં પરમ પૂજનીય ગુરુજીની આજ્ઞા છે કે પ્રત્યેક અનુયાયી પરિવાર 500 દિવસ સુધી કૈવલ મંત્ર લેખન અનુષ્ઠાન કરે. હા, બિલકુલ બરાબર સમજ્યા તમે. સમગ્ર પરિવાર મળીને કૈવલ મંત્ર લેખનનું આ અતિ કલ્યાણકારી અનુષ્ઠાન કરશે. પરિવાર દીઠ 5 લાખ મંત્રો લખવાનું લક્ષ્ય છે. આખા પરિવારે મળીને 500 દિવસમાં આ અનુષ્ઠાન પૂરું કરવાનું છે. બાળકો દરરોજ ઓછામાં ઓછા 120 મંત્રોનું લેખન કરશે, તો વળી ઘરના મોટા વધુ મંત્રો લખશે. આખરે આત્મકલ્યાણ માટે અનુષ્ઠાન તો જાતે જ કરવું પડે, ખરું ને? 5 લાખ મંત્રો લખવા માટે આપણને જોઈશે કૈવલ મંત્ર લેખન માટેની 10 પોથી. ગુરુગાદીના સાહિત્ય વેચાણ કેન્દ્ર પરથી 10 પોથીનો એક સંપુટ જ પ્રાપ્ત થશે. આમ તો આવા એક સંપુટનું મૂલ્ય છે 200 રૂપિયા, પરંતુ ઉદાર દાતાઓના અનુદાનના પરિણામે આ સંપુટ આપણને પ્રાપ્ત થશે કેવળ 100 રૂપિયાના રાહત દરે. સર્વપ્રથમ તો આપણે આ અનુષ્ઠાનનો સંકલ્પ કરીને 100 રૂપિયાની એક પાવતી મેળવી લેવાની રહેશે. ગુરુ પૂર્ણિમાના દિવસથી જ આ પાવતી આપણને ગુરુગાદીમાંથી અથવા તો પોતાના વિભાગના દીક્ષાર્થીઓ પાસેથી મળી શકશે. સમય આવે આ પાવતીના બદલામાં આપણને ગુરુગાદીના સાહિત્ય વેચાણ કેન્દ્ર પરથી કૈવલ મંત્ર લેખન પોથીનો સંપુટ મળી શકશે, અને નિર્ધારિત સમયે પરમ પૂજ્ય ગુરુજીની આજ્ઞા પ્રમાણે આપણે સહુ એક સાથે શરૂ કરીશું કૈવલ મંત્ર લેખન અનુષ્ઠાન. તો નેમી ભક્તો, તૈયાર છો ને? આપનો દિવસ મંગલમય રહે એવી શુભકામના સહ સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ.